કાલોલના ગુસર ગામની ગોમા નદીમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, કાલોલના અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ, વારંવાર થતી રેતી ચોરીની રજૂઆતોને ધ્યાનમાં લઈ ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવી આજે વહેલી સવારે કરી ગુસરની ગોમા નદીમાં રેડ. ગુસર ગામની ભેરવની મુવાડીની ગોમા નદીના પટમાંથી આજે વહેલી સવારે 12 ટ્રેક્ટરો પકડવામાં આવ્યા. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ તંત્રની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગે ગુસરના ભૈરવની મુવાડી ખાતે ગોમા નદીમાં પટમાં વહેલી સવારે વેજલપુર પોલીસની ટીમ સાથે રાખી રેડ કરતા 12 ટ્રેક્ટરો જપ્ત કર્યા. અંદાજિત 12 ટ્રેક્ટર સાથે 75-80 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 12 ટ્રેક્ટર પકડાતા કાલોલ તાલુકાના અન્ય ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ જોવા મળ્યો. કાલોલ તાલુકામાં ગોમા નદી એ ખનીજ માફિયાઓ માટે સોનાની ખાણ બની ગઈ છે અને કાલોલથી લઈને ચલાલી સુધી બહુ મોટે પાયે રેતી ચોરી થતી હોય છે. તેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો બહુ મોટી રેતી ચોરીનો ભેદ બહાર આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ, HBN TV ન્યૂઝ.